દિંડોરીની વિધવા બીઓબીની ભટાર રોડ શાખામાંથી ઉપાડેલા રોકડા રૂપિયા 2.40 લાખ ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગઈ હતી. પોલીસની દોડાદોડી વચ્ચે આઝાદનગરમાં રહેતો રિક્ષા ચાલક આ બેગને ખટોદરા પોલીસ મથકે પરત કરવા આવ્યો હતો. દિંડોરીની વિધવા બીઓબીની ભટાર રોડ શાખામાંથી ઉપાડેલા રોકડા રૂપિયા 2.40 લાખ ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગઈ હતી. પોલીસની દોડાદોડી વચ્ચે આઝાદનગરમાં રહેતો રિક્ષા ચાલક આ બેગને ખટોદરા પોલીસ મથકે પરત કરવા આવ્યો હતો. જિંદગીમાં એક સામટી 2.5 લાખની રોકડ પહેલી વખત જોવા છતાં પણ રિક્ષા ચાલકનું ઈમાન ડગ્યું ન હતું. મારી જરૂરિયાત જેટલા રોજના 500 થી 600 કમાઈ લઉં છું, મારી માટે રૂપિયા કરતાં સ્વમાન મોટું છે, તેમ કહેતા પોલીસે પણ રિક્ષા ચાલકની ઈમાનદારીને બિરદાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બપોરે 1 વાગ્યાના અરસામાં દિંડોલી વિસ્તારમાં રહેતી 66 વર્ષીય મધુબેન ભીખુ પટેલ ખટોદરા પોલીસ સ્ટેશને આવી હતી અને પોતે રિક્ષામાં 2.40 લાખની બેગ ભૂલી ગઈ હોવાનું જણાવ્યું હતું. મકાન બની રહ્યું હોય મૃત પતિના વારસ તરીકે પેન્શન જમા થતું હતું અને બેંક ઓફ બરોડાની ભટાર રોડ શાખામાંથી 2 લાખ તથા બીજા 40 હજાર લઈ તે રિક્ષામાં બેઠ્યા બાદ ઉધના દરવાજા ઉતરી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે રિક્ષા નંબર અને ચાલકનું નામ સરનામું શોધી આઝાદનગરના ઇન્દિરાનગરમાં રહેતા અશોક સુદામ ખરાતના ઘરે પહોંચી ગઈ હતી. પાડોશીએ જણાવ્યું હતું કે આ રિક્ષા ચાલકને રિક્ષામાંથી રૂપિયા ભરેલી બેગ મળી હોવાનું અને તે પરત આપવા ખડોદરા પોલીસ સ્ટેશન ગયાનું જણાવ્યું હતું. ભાઈ પૈસા આપવા ગઈ રિક્ષાવાળાને તો સાઈડે મૂક્યું એટલે બેગ રહી ગઈ, મને ધ્યાન નહીં રહ્યું, ઉતરી પડ્યા બે આમાંથી રિક્ષામાંથી ઉતરી પડીને એમ રોડ ક્રોસ કરવા ગયા એટલે મને ખાલી ખાલી લાગી ગયું એટલે તરત જ હું પાછી રિક્ષાવાળા હળે જ્યાં ઉતાર્યા ત્યાં જતા રહીએ અમે, તો રિક્ષાવાળા નહીં હતા ત્યાં. હા, પછી એક ભાઈ રિક્ષાવાળો હતો તે મને લઈને અહીંયા આવ્યો કે ચાલો માસી ત્યાં લઈ જાઉં તમને એમ કે. પછી અમારા છોકરા એને ટેડી લાવ્યા, છોકરા સાથે બધે ફરી વર્યા પણ કશે નહીં મળ્યું. તો આ ભાઈ રિક્ષાવાળો ભાઈ પાછો સાંભળેથી ચાલીને મને ફોન કર્યો કે બેન તમારા પૈસા મળી ગયા છે, ના એ છે મારી પાસે રિક્ષામાં મને પાકીટ મળ્યું છે. સારું કેમ છે ભાઈ, સારો આભાર માનો છે એ લોકોનો. અમે ભટારથી બેઠા ને ભટારથી જ ઉપાડ્યા છે ને અહીંયા ઉતાર્યા દરવાજા ઉધના 2 લાખ ને બીજા મારા પાકીટમાં 40 જેવા હતા. પોલીસ ખટોદરા પહોંચી ત્યારે આ રિક્ષા ચાલક ત્યાં પોલીસની જ રાહ જોતો ઊભો હતો. પોલીસની હાજરીમાં વિધવા મધુબેનને તેમની ગુમ થયેલી રોકડ પરત સોંપી હતી. ખુમારી સાથે રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે આટલા રૂપિયા એક સામટા મેં ક્યારેય જોયા નથી. હું રોજના 500 થી 600 રૂપિયા મહેનત કરીને કમાઈ લઉં છું. ખોટા રૂપિયાની મને કોઈ જ જરૂર નથી અને પોલીસે આ રિક્ષા ચાલકની ઈમાનદારીને પણ બિરદાવી હતી. મારો નામ છે અશોક સુદામ ખરા. હું રહેવાનું ઇન્દિરાનગર ભટાર આઝાદનગર ગલી નંબર 1માં રહું. હું રિક્ષાનો ધંધા કરું. હું આવરથી પેલા ઇન્દિરાનગરમાંથી ધંધા પર નીકળી ગયા પછી ઉમા ભવન પર મને માસી મળી ગઈ તો આપણે પેસેન્જર તરીકે, તો માસી હું રિક્ષામાં બેહાડી પછી માસી ઉધના દરવાજા પર ઉતરી ગઈ. માસી ત્યાં અંદર બેગ ભૂલી ગઈ તો હું સીધા ચાલ્યા ગયા સારા દરવાજા. પછી ધંધા કરતાં હું ફરતા આવ્યા પછી ઘરે આવીને પછી ચાય પીધી પછી રિક્ષા સાફ કરવા લાગ્યા તો અંદર આ બેગ હતી તો બેગની ચેઇન ખોલી તેની અંદર પૈસા હતું. તો હું કોઈરાનો ફોન કર્યો કે ભાઈ તમે આવી જાઓ કે આ આપણે પૈસા કડોદરામાં લઈ જવાનું છે. પછી અમે લોકો મારો પોયરા અમે આવી ગયા. ભલે પટેલ સાહેબ છે એને હાથથી અમે માસીના પૈસા અમારે ઈમાનદારીથી આપી દીધા.